एंजिन एट्ले के एंजिन
एक्टिविटी वन ए द पॉटर इज बीजी मेकिंग पॉट्स। पॉटर एटले कुंभार, बीजी एटले व्यस्त, मेकिंग एटले बनावामां अने पॉट्स एटले माटला। कुंभार माटला बनावामां व्यस्त छे। द फार्मर इज बीजी विथ फार्मिंग। फार्मर एटले खेडूत अने फार्मिंग एटले खेती करवामां। खेडूत खेती करवामां व्यस्त छे। द टेलर इज बीजी कटिंग द क्लोथ एंड स्टीचिंग स्टीचिंग स्टीचिंग। टेलर एटले दर्जी, कटिंग एटले कापवामां, क्लोथ एटले कपड़ू, स्टीचिंग एटले सीववामां। दर्जी कपड़ू कापवामां अने सीववामां व्यस्त छे। द ड्राइवर इज बीजी विथ ड्राइविंग। ड्राइवर गाड़ी चलावामां व्यस्त छे। एंड एंजीनियर इज बीजी विथ स्केलिंग। टू स्केल एटले के दोरवू अथवा मापवू, अने एंजीनियर एटले इजनेर। इजनेर नक्शो दोरवामां व्यस्त छे अथवा इजनेर नक्शो मापवामां व्यस्त छे। ध टीचर इज बीजी विथ ध चिल्ड्रन। चिल्ड्रन એટલે બાળકો। શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે। પ્લેઇંગ સ્ટડિંગ એન્ડ ટીચિંગ બાળકો સાથે શું કરે છે? રમવામાં, ભણવામાં અને ભણાવવામાં વ્યસ્ત છે। ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ। ક્લિક ટુ ક્લિક એટલે કે ફોટો પાડો, તો ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે। ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ। ટુ સેલ એટલે કે વેચવું, અને સેલર એટલે વેચવા, વેચનાર, તો વેચનાર અથવા ફેરિયો વસ્તુ વેચવામાં વ્યસ્ત છે। ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ। વુડ એટલે લાકડું, અને કાર્પેન્ટર એટલે સુથાર। સુથાર લાકડા સાથે વ્યસ્ત કરે છે, તો લાકડાનું શું કરે છે? મેઝરિંગ, કટિંગ એન્ડ જોઇનિંગ। શું કર લાકડા સાથે શું કરવામાં વ્યસ્ત છે? તો માપીને કાપવામાં અને જોડવામાં વ્યસ્ત છે। ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર। લોયર એટલે વકીલ, લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા। વકીલ કાયદામાં, કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે। ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ। તો પોલીસમેન શું કરે છે? એનું પોલીસિંગ એટલે કે એની વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે। ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ વિથ સ્ટીચિંગ સ્ટીકિંગ એન્ડ રેડ ટેપિંગ। ધ શૂમેકર એટલે કે મોચી, મોચી પગરખા બનાવવામાં, એને સરખા કરવામાં, એને સીવવામાં અને એને ચોંટાડવામાં વ્યસ્ત છે। ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ। ડાન્સર એટલે કે નાચનાર અથવા નૃત્ય કરનાર। નૃત્ય કરનાર શું કરે છે? નાચવામાં વ્યસ્ત છે। ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ। ગાયક ગાવામાં વ્યસ્ત છે। ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ। અને પ્લેયર એટલે કે ખેલાડી। ખેલાડી શું કરવામાં વ્યસ્ત છે? રમવામાં, કિકિંગ એટલે લાત મારવામાં, થ્રોઈંગ એટલે ફેંકવામાં, અને બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં વ્યસ્ત છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી વન સીમાં વન એની આધારિત ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધ ટીચર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા ઇન હર ક્લાસરૂમ। તો ટીચર શેમાં વ્યસ્ત હોય? ટીચિંગ। અહીંયા ખાલી જગ્યામાં શું લખેલું છે? ટીચિંગ। એવી રીતે આપણે આ બીજી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ। ખેડૂત શેમાં વ્યસ્ત છે? તો ફાર્મિંગ। પછી બીજી ખાલી જગ્યા,
ધ પોલીસમેન ઇઝ ડુઈંગ ખાલી જગ્યા. તો પોલીસમેન શેમાં વ્યસ્ત છે? પોલીસિંગ. પછી ત્રીજી ખાલી જગ્યામાં ધ શૂ મેકર ઇઝ ખાલી જગ્યા શૂ એટ હિઝ શોપ. શૂ મેકર શું કરતો હતો? શૂ સાથે મેન્ડિંગ. ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા તો વેહિકલ. ડ્રાઈવર શું કરે? ડ્રાઇવિંગ. ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર સાથે કોણ વ્યસ્ત હતું? તો લોયર. ધ પ્લેયર ઇઝ ખાલી જગ્યા તો ગેમ એટ ધ પ્લે ગ્રાઉન્ડ. પ્લેયર શું કરે? પ્લેઇંગ. ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ ધ ફેક્ટરી એન્ડ હોમ. તો માટલા પણ પોટર માટલા બનાવે તો અહીંયા શું આવે? મેકિંગ. ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ. એન્જિનિયર માપ નકશાનું શું કરે? સ્કેલિંગ, એટલે કે માપી અથવા દોરે. પછી ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ધ ખાલી જગ્યાએ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ડાન્સ કોણ કરે? તો ડાન્સર. ધ ટ્રેલર ઇઝ બિઝી વિથ કટિંગ એન્ડ ક્લોથિસ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હિઝ શોપ. કાપી અને સીવે તો સ્ટિચિંગ. પછી ધ ખાલી જગ્યાએ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. કોણ ગરબા ગાય? તો સિંગર. ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન ધ એરિયા. પત્રો કોણ વહેંચે? ટપાલ કોણ આપે? તો પોસ્ટમેન. ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એન્ડ ધ હોસ્પિટલ. નર્સ શું કરે? નર્સિંગ કરે, એટલે કે પેશન્ટોને ચેક કરે અને દવા આપે. ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં પ્લાન્ટ હોય છોડ હોય એને પાણી કોણ આપે? તો માળી. તો માળીને શું કહેવાય? ગાર્ડનર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 1A અને 1C પૂરી થાય છે. થેન્ક યુ.